નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણની અંદર પાઠ 3 શ્વાસથી પાચન સુધીનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારા મનની અંદર એક પ્રશ્ન થાય કે શ્વાસ એટલે શું? તો તમે બધા દરરોજ ખોરાકની અંદર અલગ અલગ વસ્તુઓ ખાવ છો, બરાબર? બપોરે આપણે જોઈએ છીએ કે ખોરાકની અંદર આપણે દાળ ભાત શાક રોટલી, ઘણી વખતે આપણે કોઈ મીઠી વસ્તુ પણ ખાતા હોઈએ છીએ, જેમ કે લાડુ હોય, મોહન થાળ હોય, શીરો હોય, ઘણું બધું આપણે મીઠી વસ્તુ પણ ખાતા હોઈએ છીએ. તો આ જે આપણે ખોરાક ખાઈએ છીએ, એ ખોરાકની અંદરથી તમે બધાએ વિવિધ સ્વાદ અનુભવ્યા હશે. કે તમે શાક ખાવ છો તો એની અંદરથી તમને ખારો સ્વાદ પણ આવે છે, તીખો સ્વાદ પણ આવે છે, બરાબર? એવી રીતે તમે કોઈ ગળી વસ્તુ ખાવ છો, એમ કે મેં વાત કરી એ પ્રમાણે શીરો અથવા મીઠાઈ, તો એની અંદરથી તમને કયો સ્વાદ મળે છે? તો ગળો સ્વાદ. તમને બધાને ચોકલેટ પણ ધારતી હશે તો એની અંદરથી પણ કયો સ્વાદ આપણને મળે છે? તો ગળો સ્વાદ. તો વિદ્યાર્થી મિત્રો, એને શું કહેવાય? આજે તમે દરરોજ જે ખોરાકની અંદર વિવિધ વસ્તુઓ ખાવ છો, એની અંદરથી તમને જે અલગ અલગ પ્રકારના જે રસ મળે છે, બરાબર, એને શું કહેવાય? સ્વાદ કહેવાય. તો તમને બધાને એક પ્રશ્ન થાય કે આપણા સ્વાદ કેટલા છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ખોરાકની અંદર આહારની અંદર જે વિવિધ પ્રકારના સ્વાદ લઈએ છીએ, એ કુલ કેટલા સ્વાદ છે? તો કુલ 6 પ્રકારના સ્વાદ છે, જેને રસ પણ કહેવામાં આવે છે. તો આપણે જોઈએ કયા કયા પ્રકારના સ્વાદ છે. તો ગળ્યો, ખારો, ખાટો, તીખો, કડવો અને તુરો. કેટલા પ્રકારના સ્વાદ થયા? તો 6 પ્રકારના સ્વાદ થયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આપણા પાઠ તરફ જઈએ કે અહીંયા ઉદાહરણ વડે એક નાની એવી વાર્તા આપેલી છે કે જેની અંદરથી જુદા જુદા સ્વાદનો અનુભવ કરાવે છે, બરાબર? એક માતા અને પુત્રીનું ઉદાહરણ આપેલું છે કે હેન્સી અને એની માતાનું ઉદાહરણ આપેલું છે કે હેન્સી રસોડાની અંદર દોડતી ગઈ અને એની માતાને પકડી અને કહેવા લાગી કે માં, હું આજે કડવા તળેલાનું શાક નહીં ખાઉં. તો વિદ્યાર્થી મિત્રો, એમના ઘરે સાદું શાક બનાવ્યું હતું, તો કડવા તળેલાનું શાક છે. લગભગ દરેક આપણે જોઈએ છીએ કે ઘણાને શાક ભાવતું નથી, કારણ કે એ સ્વાદ કેવું હોય છે? તો કડવું હોય છે. એટલે એને કડવા તળેલાનું શાક ખાવું ન હતું. એને એની મમ્મી પાસે ખાવા માટે શું માંગ્યું? તો ગોળ અને રોટલી માંગી. ત્યારે એની માતાએ વતીને કહ્યું કે મેં તમને સવારે ખાવા માટે ખાંડ અને રોટલી આપ્યા હતા, બરાબર? તો આના ઉપરથી આપણે એક સ્વાદ જોયો કડવો. બીજું સ્વાદ કે હેન્સીને ખાવાની અંદર કયો સ્વાદ સૌથી વધારે ભાવે છે? તો હેન્સીને ખાવાની અંદર ગળો સ્વાદ સૌથી વધારે ભાવે છે. ત્યારે એની માતા એને કહે છે કે તું એક જ પ્રકારનો સ્વાદ, એક જ પ્રકારનો ખોરાક ખાય અને કંટાળી જતી નથી. ત્યારે હેન્સી એની માતાને શું કહે છે કે તું આંબલી ચાટીને કંટાળી જતી નથી? કે એની માતાને આંબલીનું સ્વાદ કેવું હોય છે? તો આંબલીનો સ્વાદ ખાટો હોય છે. તો એની માતાને કયો સ્વાદ સૌથી વધારે ભાવે છે? તો ખાટો સ્વાદ, બરાબર? તો હેન્સી એની માતા સરોજની કહે છે કે એમ કે તને આંબલી ચાટીને તું કંટાળી જતી નથી? એવું શરત લગાવું છું કે આંબલીનું નામ સાંભળી અને તારા મોંમાં એમ કે પાણી આવી ગયું હશે. કે આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, કે કોઈ ખાટો સ્વાદ હોય, દાખલા તરીકે લીંબુ હોય, આંબલી હોય, તો એ ખાટો સ્વાદ જોતા જ આપણા મોંની અંદર પાણી આવી જાય છે. ઘણી વખતે આપણને ભાવતી વસ્તુ હોય, બરાબર, એને જોઈને પણ આપણા મોંની અંદર પાણી આવી જાય છે. એ પાકું, એની માતા એને કહે છે કે પાકું, મને ખાટી વસ્તુ એટલે કે ખાટી આંબલી ખૂબ જ પસંદ છે, પણ એ સિવાય પણ હું મીઠી, ખારી અને કડવી વસ્તુ પણ ખાઉં છું, એટલે કે કડવા તારેલા પણ ખાઉં છું, કે તારા જેમ એક જ પ્રકારનો સ્વાદ લેતી નથી. કે હેન્સીને કયા પ્રકારનો સ્વાદ સૌથી વધારે ભાવે છે? તો હેન્સીને ગળો સ્વાદ સૌથી વધારે ભાવે છે. તો એની માતા એને સમજાવે છે કે હું એક જ પ્રકારનો સ્વાદ લેતી નથી, અલગ અલગ ખારો પણ ખાઉં છું, ખાટો પણ ખાઉં છું અને કડવો સ્વાદ પણ ખાઉં છું. ત્યારે આ વાતચીત કર્યા પછી એની માતા અને હેન્સી બંને ખડખડાટ હસે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કેટલા સ્વાદની વાત કરી? તો ત્રણ, કડવો, ખાટો અને ગળ્યો, બરાબર?
આ જે સ્વાદો છે આ આપણે જે સ્વાદ બરાબર આહાર મારફતે જે વિવિધ પ્રકારના સ્વાદ આપણા ખોરાકની અંદર લઈએ છીએ તો દરેક સ્વાદનો અલગ ઉપયોગ હોય છે કોઈ સ્વાદ આપણે એમનેમ જ ખાતા નથી હા કે વિવિધ મસાલા વડે એ સ્વાદ આપણા શરીરમાં જાય બરાબર કે ખોરાકની અંદર આપણે વિવિધ ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે વિવિધ મસાલા શા માટે નાખવામાં આવે છે તો ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે કે આપણે શાક બનાવીએ છીએ તો એની અંદર મરચું મીઠું હળદર બરાબર ત્યાં ખાંડ લીંબુ વગેરે એની અંદર નાખીએ છીએ કે જેના કારણે રસોઈ કેવી બને છે સ્વાદિષ્ટ અને એના એ મસાલાના આધારે આપણા શરીરને વિવિધ પ્રકારના ઔષધીય ગુણો પણ મળી રહે છે એટલે કે દરેક મસાલાનો એક ફાયદો હોય છે ઉપયોગ હોય છે તો સૌથી પહેલા આપણે આ છે છ જે સ્વાદ છે સ્વાદ કઈ કઈ વસ્તુઓમાંથી રસોડાની કઈ કઈ વસ્તુઓમાંથી મળે છે અને એ સ્વાદનો કયો ઉપયોગ છે એના વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ તો સૌથી પહેલો જે સ્વાદ છે ગળ તો તમને બધાને ખબર જ હશે કે ગોળ સ્વાદ કઈ વસ્તુમાંથી મળે છે તો શેરડી ગોળ ખાંડ બરાબર અને કુદરતી રીતે જે પાકેલા ફળો હોય છે એની અંદરથી કયો સ્વાદ મળે છે તો ગોળ સ્વાદ મળે છે તો હવે ગળ્યા સ્વાદનો ઉપયોગ તો છે શું છે એનો ફાયદો તો ગળ્યા સ્વાદથી આપણને કાર્ય કરવાની શક્તિમાં વધારો થાય છે કે આપણે ગળ્યો સ્વાદ શરીરની અંદર લઈએ છીએ તો જેના કારણે આપણને કાર્ય કરવાની શક્તિ મળે છે બીજો જે સ્વાદ છે ખારો તો ખારા સ્વાદમાં જે કઈ વસ્તુ છે ખારો સ્વાદ એક જ વસ્તુની અંદરથી મળી રહે છે તમને બધાને ખબર છે કઈ વસ્તુ તર કે મીઠું બરાબર ખારા સ્વાદ માટે મીઠું મુખ્ય છે તો મીઠું એટલે ક્યાં એનું ઉત્પાદન થાય છે ક્યાં પાકે છે તો દરિયાની અંદર તે મીઠાને રસોઈનો રાજા કહેવાય છે કે રસોઈની અંદર જો મીઠું ના હોય તો રસોઈ કેવી લાગે છે મોળી અને ફીકી લાગે છે એની અંદરથી કોઈ પ્રકારનો સ્વાદ આવતો નથી તો મીઠાનો પણ એક ઉપયોગ છે કે એક શરીરની અંદર ફાયદો છે કે જ્યારે તાવ આવે ત્યારે કપાળ ઉપર મીઠાવાળા પાણીના સોટા મૂકવામાં આવે છે જેના કારણે તાવ ઓછો થાય છે ત્રીજો આપણો સ્વાદ છે ખાટો સ્વાદ તો ખાટો સ્વાદ કઈ કઈ વસ્તુઓમાંથી મળે છે તો ખાટો સ્વાદ લીંબુ આંબલી આમળા ટામેટા કાચી કેરી પછી મોસંબી સંતરા વગેરે વસ્તુઓમાંથી ખાટો સ્વાદ મળે છે અને તેનો ઉપયોગ શું છે તો ખાટા સ્વાદથી પાચન ક્રિયા સારી થાય છે બરાબર આપણે જે ખાઈએ છીએ એ સરળતાથી પચી જાય છે કે આપણને ક્યારેક પેટમાં દુખતું હોય તો આપણે લીંબુનો શરબત પીએ છીએ કે ઘણી વખતે પેટમાં અપચો થાય બરાબર કે જેના કારણે પેટમાં દુખે છે તો આપણે એ દર્દથી છુટકારો મેળવવા માટે લીંબુનો શરબત પીએ છીએ પછી જુઓ કે આપણે દરરોજ બપોરે જે આહાર જે ખોરાક લઈએ છીએ એના સાથે છાશ પીએ છીએ બરાબર કે છાશ પીવાથી શું થાય છે તો આપણી પાચનક્રિયા સારી થાય છે એના પછીનો ચોથો સ્વાદ છે તીખો સ્વાદ બરાબર તો તીખો સ્વાદ કઈ કઈ વસ્તુમાંથી મળે છે તો તીખો સ્વાદ મરચા મરી અજમો તળ લવિંગ લસણ રાઈ બરાબર આદુ ઘણી બધી વસ્તુઓમાંથી આપણને તીખો સ્વાદ મળે છે તો આ બધી વસ્તુઓ તમારા ઘરની અંદર હશે ઘણી વખતે તમને થાય કે આપણે આ વસ્તુઓ તો ચાખી પણ નથી તો આપણે ચાખી અને એનો સ્વાદ અનુભવી શકીએ છીએ હવે તીખા સ્વાદનો ફાયદો શું છે તો તીખો સ્વાદ શરીરમાંથી જે હાનિકારક જીવાણુ હોય છે એનો નાશ કરે છે બરાબર એટલે ઘણી વખતે આપણે જોઈએ છીએ કે ઘણાને તીખું ખાવાનું ભાવતું હોતું નથી તો આ બધા જ રસ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે એના પછી પાંચમો રસ છે કે જે કોઈને ગમતો હોતો નથી તો કયો રસ હશે કડવો રસ કે કડવો રસ સાંભળતા જ તમને બધાને તમારા બધાના મોઢા બગડી જાય કે કડવો રસ ગમતો હતો નથી તો કડવો રસ કઈ કઈ વસ્તુમાંથી મળે છે તો મેથી કારેલા અને લીમડામાંથી કડવો રસ મળે છે એનો શું ઉપયોગ છે તો કડવા રસથી કડવો રસ એમ કે ભૂખ લગાડનાર છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે કડવો રસ લેવાથી આપણા શરીરની અંદર જે રોગ પ્રતિકારક શક્તિ હોય છે રોગો સામે લડવાની શક્તિનો વધારો કરે છે બરાબર એટલા માટે દવા પણ કેવી હોય છે કડવી હોય છે દવા આપણે ક્યારે લઈએ છીએ તો જ્યારે બીમાર હોઈએ છીએ ત્યારે
કે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને આપણો છેલ્લો જે રસ છે કયો છે તુરો રસ તમને બધાને પ્રશ્ન થાય તુરો રસ વળી કેવો હોય તો તુરો રસ કે જે હળદર પછી કેરીની બોટલી વિવિધ પ્રકારના જે કઠોળ હોય બરાબર તાપેલા મીઠું નાખ્યા વગરના જે કઠોળ હોય એની અંદરથી પણ તુરો રસ જોવા મળે છે પછી સોપારી બરાબર આવા બધા જે આ બધી વસ્તુઓ છે એની અંદરથી આપણને તુરો રસ મળે છે તુરો રસ આપણા શરીર માટે કઈ રીતે ઉપયોગી છે તો તુરા રસથી આપણા શરીરની અંદર રહેલા જે કફ અને ચિકાસ હોય છે એ દૂર થાય છે બરાબર એટલા માટે તો આપણને જ્યારે ખાંસી થાય છે ત્યારે આપણે દૂધની ગરમ દૂધની અંદર હળદર નાખી અને પીએ છીએ જેના કારણે કફ દૂર થાય છે તો આજે રસોડામાં વિવિધ જે રસ છે બરાબર તો જે અલગ અલગ વસ્તુઓમાંથી મળી રહે છે અને બધા જ મસાલાનો એક અલગ ઉપયોગ હોય છે કે આપણે દરરોજ અલગ અલગ છે એમ કે બધા જ પ્રકારના સ્વાદ ધરાવતા ખોરાક લેવા જોઈએ એકના એક જોઈ રાખે કે એમસીને કયો ખોરાક સૌથી વધારે ભાવે છે તો ગળ તો આપણે એક જ પ્રકારનો સ્વાદ લેવો જોઈએ નહીં એના કારણે પણ આપણા શરીરને ઘણી વખતે નુકસાન થતું હોય છે તો દરરોજ અલગ અલગ પ્રકારના આપણે સ્વાદ લેવા જોઈએ જેના કારણે આપણા જે ભોજનની જે રસ અને રુચિ પણ જળવાઈ રહે છે તો હવે જુઓ કે આગળ સરોજ અને એમસી એટલે કે એમસીની માતા અને બંને હવે આગળ શું કરે છે કે એક રમત રમે છે કે હવે એ આંખો બંધ કરીને સ્વાદ પારખવા માટેના પ્રયત્ન કરે છે આંખો બંધ કરી અને ચાખી અને સ્વાદ પારખે છે કે તારી આંખો બંધ કરી દે અને તારું મો ખોલ હું તારા મોઢાની અંદર એમ કે ખાવાની વસ્તુ મૂકી તારે તે વસ્તુ કઈ છે એ કહેવાની છે બરાબર તો એની માતા એમસીના મોઢાની અંદર શું કરે છે કે બે ત્રણ લીંબુ હોય છે એના થોડાક પીપા મોઢાની અંદર મૂકે છે તો એ પીપા નાખ્યા પછી તરત જ એમસી કહે છે કે આ તો ખાટું લીંબુ છે તો એ તરત જ કઈ રીતે એની આંખો તો બંધ છે તો કઈ રીતે એનો સ્વાદ પારખી ગઈ તો એના જીભની અંદર એ જે પીપા એને મૂક્યા તરત જ એને ખાટો સ્વાદ લાગ્યો જેના કારણે એ આંખો બંધ હતી વસ્તુને જોયા વગર પણ એનો સ્વાદ ઓળખી ગઈ એના પછી એ બીજી વસ્તુ લે છે કે થોડા ગોળના ટુકડા મૂકે છે બરાબર અને માતા એનો ભૂકો કરી અને પછી એને મૂકે છે અને કહે છે કે હવે એનો સ્વાદ કેવો છે તો હેન્સી તરત જ કહે છે કે એનો સ્વાદ કેવો છે ગળ્યો કારણ કે એને ગળી વસ્તુ સૌથી વધારે ભાવે છે તો હવે એ આગળ પણ ઘણી બધી એવી વસ્તુઓ ચાખી અને ઓળખી લે છે કે એને તળેલી માછલી પણ ચાખ્યા વગર ઓળખી લે કારણ કે એ કઈ રીતે ઓળખી તો એની સુગંધ પણ ઘણો ખોરાક એવો હોય છે કે જે આપણે એની સુગંધ વડે પણ ઓળખી શકીએ છીએ કે હવે એની માતાએ કહે છે કે તારું નાક બંધ કરી દે અને શું છે તે મને એમસી હવે વ્યાકુળ હતી કે હવે માતા એમ કે કયો સ્વાદ મને ચકાડશે તો તે થોડું કડવું સહેજ ખારું થોડું ખાટું છે મને એક ચમચી વધારે આપો સરોજ બીજી એક ચમચી કાઢેલાની ઘા એમસીની આંખો ખોલી અને કહ્યું આ રહું તે ખા એમસી હતી હા હતી મને વધારે આપો તો એની માતાએ એને તે ખાવા માટે આપ્યું હતું ચાખવા માટે આપ્યું હતું આંખો બંધ કરીને એ શું હતું તો કડવા કારેલાનું શાક હતું બરાબર કે જે એની માતાએ એની અંદર અલગ અલગ પ્રકારના મસાલા નાખી અને એને બહુ જ સ્વાદિષ્ટ બનાવ્યું તો વિદ્યાર્થી મિત્રો ઘણી વખતે આપણે અમુક વસ્તુ એને જોઈને ખાવા માટે ના પાડીએ છીએ કે હા આનો સ્વાદ તો આવો છે એટલે મને ના જ ભાવે પણ આપણા શરીર માટે બધી જ વસ્તુઓ ખાવી એમ કે જરૂરી છે બધા જ સ્વાદ સપ્રમાણમાં જળવાઈ રહે એવી વસ્તુ જરૂર છે ઘણાને આપણે જોઈએ એટલું તીખું ખાવાનું પસંદ હોય છે તો એટલું તીખું પણ ખાવું જોઈએ ને એટલું ગળ્યું પણ ન ખાવું જોઈએ એટલું ખારું પણ ન ખાવું જોઈએ બધા જ સ્વાદ સપ્રમાણમાં જળવાઈ રહે એવી રીતે આપણું ભોજન લેવું જોઈએ હવે હું આગળ કે ચર્ચા કરો અને લો કે આંબલીનું નામ સાંભળી સરોજના મોમાં પાણી આવી ગયું કઈ આંબલીનું નામ સાંભળતા તમારા મોમાં પાણી આવે છે તમને ભાવતી પાંચ વસ્તુઓની યાદી બનાવો અને એના સ્વાદ સમજો બરાબર ચોપડીની અંદર આવા ઘણા ખોટા પૂરવાના છે જે તમે તમારી રીતે કારણ કે એની અંદર તમારા અનુભવથી કે તમને કયો સ્વાદ વધારે ગમે છે કયા સ્વાદની વસ્તુ વધારે ગમે છે
ગણાની ખાતી વસ્તુ ભાગતી હોય બરાબર ડ્રોઈંગ પણ ભાગતી હોય તો એવી અલગ અલગ પ્રકારની વસ્તુઓ તમે અહીંયા લઈ બરાબર દાખલા તરીકે તમને ગુલાબ જાંબુ માંગતા હોય તો લખી શકો કે ગુલાબ જાંબુ તો એનો સ્વાદ કેવો આવે છે ગળ પછી ચોકલેટ તો એનો સ્વાદ કેવો આવે છે ગળ તો તમે ફળ ભાગતો દાખલા તરીકે કે તો એનો સ્વાદ કેવો આવે છે ખાટું તો આવી રીતે અલગ અલગ પ્રકારના સ્વાદ તમે વસ્તુઓ સાથે લખી શકો તમને એક જ પ્રકારનો સ્વાદ ગમે એટલે જુદો જુદો કેમ તો વિદ્યાર્થી મિત્રો આપણને એક જ પ્રકારનો સ્વાદ ગમતો નથી અને જો કદાચ ગમતો હોય તો પણ આપણે લેવો જોઈએ નહીં મેં આગળ વાત કરીને કે બધા જ પ્રકારના સ્વાદ એટલે કે રસ આપણા શરીર માટે જરૂરી છે અને જો બધા જ પ્રકારના સ્વાદ આપણે લઈએ છીએ તો આપણને એની અંદરથી એમ કે કોઈ વસ્તુ હોય બરાબર તો બધા જ પ્રકારના સ્વાદ કે રસોઈ જ્યારે સ્વાદિષ્ટ બની હોય તો ખાવાની કેવી મજા આવે તો આપણે બધા જ પ્રકારના સ્વાદ લેવા જોઈએ સરોજે લીંબુના રસના થોડા ટીપા હેન્સીના મોમાં મૂક્યા શું તમને લાગે છે ફક્ત થોડા ટીપાથી આપણે સ્વાદ પારખી શકીએ છીએ તો હા કે એ શું હતું લીંબુના રસના ટીપા હતા બરાબર એટલે કે સારે એવું હતું તો ખાટું હતું કે ખાટી વસ્તુ જે છે એ આપણા જીભની અંદર મૂકવાથી તરત જ આપણે પારખી શકીએ છીએ ઘણી વસ્તુઓ એવી હોય છે કે મોંની અંદર મૂકી આપણે થોડું મોઢું હલાવીએ બરાબર એટલે કે ચાલીએ ત્યારે આપણને ખબર પડે છે પણ આ તો શું હતું રસ હતું બરાબર તો રસ જે છે કારણ કે આપણા મોઢાની અંદર આપણા જીભ ઉપર લાળ રસ હોય છે બરાબર અને એ લીંબુનો રસ લાળ રસ સાથે તરત જ ગળી જાય છે જેના કારણે તરત ખબર પડે છે કે એ કઈ વસ્તુ હતી જો તમારી જીભ ઉપર વરિયાળીના થોડા બીજ મૂકી તો શું તમે તમારી આંખો બંધ કરીને તે કહેવા સક્ષમ છો કે તો વરિયાળીના થોડા બીજ એટલે કે થોડા દાણા બરાબર આંખો બંધ કરીને આપણી જીભ ઉપર મૂકવામાં આવે તો આપણે તરત જ એનું અનુમાન લગાવી શકીએ કે એ કઈ વસ્તુ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એવા જે દાણા હોય છે જે બીજ હોય છે એ જીભ ઉપર મૂકતા તરત જ આપણે કોઈ પ્રકારનું આપણને કોઈ ખ્યાલ આવતો નથી કારણ કે મેં આગળ વાત કરી કે એના માટે આપણે એ વસ્તુને ચાવવી પડે છે અને એ ચાવીએ છીએ ત્યારે એ આપણો જે લાળ રસ મોઢાનો જે લાળ રસ હોય છે એ વસ્તુ સાથે ભળે છે એના પછી આપણને ખ્યાલ આવે છે કે એ વસ્તુની અંદરથી જે પ્રકારની વસ્તુ હોય બરાબર એ પ્રકારનો સ્વાદ આવે છે અને પછી આપણે કહી શકીએ છીએ કે એ વસ્તુ કઈ છે તો જીભની ઉપર મૂકતા આપણે વરિયાળી ઓળખી શકતા નથી એન્સી એ તળેલી માછલી કેવી રીતે ઓળખી શું તમે કેટલીક વસ્તુને જોયા વગર અને તેનો સ્વાદ ચાખ્યા વગર ફક્ત તેની સુગંધથી ઓળખી શકો છો આ વસ્તુ કઈ છે કે એન્સી એ એની માતાએ એની આંખો બંધ કરાવી હતી અને એને તળેલી માછલી કઈ રીતે ઓળખી તો ફક્ત સુગંધથી ઓળખી બરાબર તો તમે આવી કેટલીક વસ્તુઓ છે કે જે એવી રીતે સુગંધથી ઓળખી શકો છો તો ઘણી બધી એવી વસ્તુઓ છે કે એના અંદરથી અલગ જ પ્રકારની સુગંધ આવતી હોય આપણા ઘરની અંદર બનતી હોય આપણે ખાધેલી હોય એને જોયેલી હોય એટલે આપણે સરળતાથી એ વસ્તુ ઓળખી શકીએ છીએ દાખલા તરીકે લસણ બરાબર એને આપણે ઓળેલું લસણ હોય તો આપણે એને સરળતાથી ઓળખી શકીએ છીએ એની સુગંધથી પછી ડુંગળી હોય તો એને પણ આપણે સરળતાથી ઓળખી શકીએ છીએ પછી ઘણા પ્રકારના શાક જયારે બનતા હોય બરાબર તો એની અંદરથી પણ એ સુગંધ આવે એના આધારે આપણે ઓળખી શકીએ છીએ પછી શીરો બનતો હોય તો પણ આપણે એને સુગંધથી ઓળખી શકીએ છીએ એટલે આવી ઘણી બધી વસ્તુઓ હોય કે જેને આપણે એમ કે સુગંધથી જ ઓળખી શકીએ છીએ શું તમને કોઈએ દવા લેતા પહેલા તમારા હાથથી નાક બંધ કરવા કહ્યું છે તેઓએ તમને આવું કરવા કેમ કહ્યું છે તો હા ઘણી વખતે એવું બને કે દવાની જે સુગંધ આવે છે બરાબર ઘણી દવાઓ એવી હોય છે કે કડવી હોય છે અથવા તો એના અંદરથી અલગ જ પ્રકારની સુગંધ આવે છે એટલે સુગંધ આપણે જે સુગંધ આવે છે એના આધારે આપણે એ લેવાની ના પાડીએ છીએ બરાબર એટલે જે આપણને દવા પીડાવે છે એ શું કરવા કહે છે કે તમારું નાક બંધ કરો નાક બંધ કરી એટલે જ્યારે દવા મોઢાની અંદર મૂકવામાં આવે ત્યારે દવાની અંદરથી કોઈ જ પ્રકારની સુગંધ આવતી નથી અને મોઢાની અંદર મૂક્યા પછી આપણે પાણીથી દવા સરળતાથી ઉતારી શકીએ છીએ બરાબર આવું તમારી સાથે પણ ક્યારેક નાનપણમાં અથવા ઘણા એવા હોય કે અત્યારે પણ એમને દવા લેવી ગમતી હોતી નથી તો અત્યારે પણ ઘણાને એવી રીતે નાક બંધ કરીને દવા પીવડાવવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે
ઘણું બધું અત્યારે જોયું, જેમ કે આપણા જે આહાર આપણે લઈએ છીએ એના કેટલાક સ્વાદ છે, કેટલા રસ છે, તો કેટલા સ્વાદ છે, છ સ્વાદ છે, કે જે વિવિધ વસ્તુઓની અંદરથી મળી રહે છે. તમે ઘણી વસ્તુઓ તમારા રસોડાની અંદર હશે અને ઘણા સ્વાદો તમને ખબર પણ હશે. તો ઘણું બધું આપણે આ ભાગની અંદર જોયું. આપણે આગળનો ભાગ ભાગ 2 ની અંદર જોઈશું. નમસ્કાર.